કોરોના અને લોકડાઉન કારણે સીબીએસઈ બોર્ડ જેમ ગુજરાત બોર્ડે પણ ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ દસ મે થી પચીસ મે દરમિયાન યોજાશે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ પ્રભાવિત થઈ હોવાથી ધોરણ નવ થી બાર ના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે ધોરણ બાર માં હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા વીસ થી વધારી ત્રીસ ટકા કરી દેવામાં આવી છે જ્યારે ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં પચાસ ટકા વન વિભાગે ફૂટપ્રિન્ટ ઉપરથી દીપડો લટાર મારતો હોવાની વાતને સમર્થન આપ્યું છે વન વિભાગે દીપડા ને પકડવા કવાયત શરૂ કરી દીધી છે જામનગરના ગુલાબનગર પાસે આવેલ ઓવરબ્રિજ પર બે બાઇક અથડાયા હતા આ અકસ્માતમાં બંને બાઇક ચાલક મહિપાલસિંહ ગોહિલ અને જયેશ મકવાણા નામના યુવાન રસ્તા પર ફંગોળાઈ ગયા હતા આજ વખતે એક ટ્રક બંને ઉપર ફરી વળ્યો હતો જેમાં ઓગણીસ વર્ષીય મહિપાલસિંહ નું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે જયેશ મકવાણાને પગમાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તાજેતરમાં ઈવા પાર્કમાં ટીના પેઢડિયા નામના બિલ્ડર પર ફાયરિંગ થયું હતું આ પ્રકરણમાં જયેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ પ્રકરણમાં પોલીસે એક ફેબ્રુઆરીએ એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી હતી આ કાયદાથી સંઘર્ષિત કિશોરને બાલ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે આ ઉપરાંત આ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અદાલતે આ સાત આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે